शहेरના ઉદરપુરા પોલીસ લાઇન નજીક ચાની કીટલી પર ચા પી રહેલા બે ભાઈ પર પ્રેમ સંબંધની અદાવતમાં ત્રણ જણાએ ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવાની ઘટનામાં એકનું કરુણ મોત નિપજ્યું છે। નાનપુરા ખંડેરાવપુરામાં રહેતા બે ભાઈ માવિયા મોહમ્મદ હબીબ કચ્છી અને યામીન મોહમ્મદ હબીબ કચ્છી આજે સવારે રાબેતા મુજબ રુદરપુરા પોલીસ લાઇન નજીક મસ્જિદમાં નમાઝ માટે ગયા હતા, જ્યાંથી તેઓ બહાર આવી પોલીસ લાઇન પાસે ચાની કીટલી પર ચા પીવા ઉભા હતા ત્યારે ઇમરાન મુલ્લા, તાહિર મુલ્લા અને હબીબ ઇસ્માઇલ શેખ ધસી આવ્યા હતા અને બંને ભાઈને ઢીક મૂકીનો માર મારી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા। બંનેને ચારથી પાંચ ઘા ઝીંકતા ત્યાં જ ઢળી પડ્યા હતા। ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઈ જતા ત્રણેય હુમલાખોર ભાગી ગયા હતા, જ્યારે ઇજાગ્રસ્ત માવિયા અને યામીનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન યામીનનું મોત નિપજ્યું છે। ઉલ્લેખનીય છે કે હુમલો કરનાર હબીબની કૌટુંબિક બહેન સાથે માવિયાને પ્રેમ સંબંધ હતો, જેના કારણે કૌટુંબિક બહેનનું લગ્ન જીવન તૂટી ગયું હતું। જ્યારે માવિયાએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા, જેની અદાવતમાં હબીબે મિત્રો સાથે મળી હુમલો કર્યા હોવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।